શ્રી બળવંતરાય મહેતા ગુજરાતના ખલીજિયા મુખ્યમંત્રી હતા. તો જવાબ આવશે મિત્રો બીજા હતા. ગુજરાતનો સ્થાપના દિન તો કે 1 મે 1960ના દિવસે ઉજવવામાં આવે છે. ત્રીજો પ્રશ્ન, ગુજરાતમાં બારડોલી સત્યાગ્રહ સાથે કોનું નામ જોડાયેલું છે? તો જવાબ આવશે મિત્રો આમાં સરદાર વલ્લભભાઈ પટેલ. ચોથો પ્રશ્ન, પાટણમાં આવેલી રાણી કી વાવ ખાલી ગયે બંધાવી હતી? તો મિત્રો આમાં જવાબ આવશે રાણી ઉદયમતીએ. પાંચમો પ્રશ્ન, અભયઘાટ કોની સમાધિ છે? તો જવાબ આવશે આમાં મિત્રો મોરારજી દેસાઈ. છઠ્ઠો પ્રશ્ન, શ્રી કૃષ્ણના બાળમિત્ર સુદામા ક્યાંના વતની હતા? તો જવાબ આવશે મિત્રો પોરબંદર. સાતમો પ્રશ્ન, દિવાળીબેન ભીલનું નામ કયા સંગીત સાથે જોડાવવામાં આવે છે? તો જવાબ આવે મિત્રો લોક સંગીત. આઠમો પ્રશ્ન, ગુજરાતમાં નવનિર્માણ આંદોલન વખતે ખલીજિયા મુખ્યમંત્રી હતા? તો મિત્રો જવાબ આવવામાં આવશે ચીમનભાઈ પટેલ. ગુજરાતમાં નવનિર્માણ આંદોલન થયું ત્યારે ચીમનભાઈ પટેલ હતા મુખ્યમંત્રી. નવમો પ્રશ્ન, તારંગા પર્વત કયા જિલ્લામાં આવેલો છે? તો મિત્રો તારંગા પર્વત મહેસાણા જિલ્લામાં આવેલો જ છે. ગુજરાતમાં સમ્રાટ અશોકનો શિલાલેખ ક્યાં આવેલો છે? તો જવાબ આવશે મિત્રો ગિરનારની તળેટીમાં આવેલો છે શિલાલેખ. અગિયારમો પ્રશ્ન, ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ કયો છે? તો જવાબ આવશે મિત્રો ખેડા સત્યાગ્રહ પ્રથમ માનવામાં આવે છે. બારમો પ્રશ્ન, સત્યાગ્રહ આશ્રમને ખાલી જગ્યાની સાલમાં સાબરમતી નદીના કિનારે સ્થળાંતર કરવામાં આવેલો જે સાબરમતી આશ્રમ તરીકે ઓળખાય છે? તો જવાબ આવશે મિત્રો 1917. તેરમો પ્રશ્ન, ભગવદ્ મંડળની રચના કરનાર ભગવતસિંહજી મહારાજ કયા રાજ્યના રાજવી હતા? તો જવાબ આવશે મિત્રો ગોંડલ રાજ્યના હતા. ચૌદમો પ્રશ્ન, ભારતમાં ડ્રાઇવર્સ ડે તરીકે કયો દિવસ મનાવવામાં આવે છે? તો જવાબ આવશે મિત્રો 17 સપ્ટેમ્બર. પંદરમો પ્રશ્ન, ખલીજિયા ગુજરાતનો સુવર્ણ યુગ તરીકે ઓળખવામાં આવે છે? તો જવાબ આવશે મિત્રો સોલંકી યુગને ગુજરાતનો સુવર્ણ યુગ તરીકે ઓળખવામાં આવે છે. સોળમો પ્રશ્ન, ગુજરાત રાજ્ય તેની સ્થાપના અગાઉ કયા રાજ્ય સાથે જોડાયેલું હતું? તો જવાબ આવો મિત્રો મહારાષ્ટ્ર સાથે ગુજરાત રાજ્ય જોડાયેલું હતું. સત્તરમો પ્રશ્ન, સરદાર વલ્લભભાઈ પટેલની 143મી જન્મ જયંતિના અવસરે લોકાર્પણ કરવામાં આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમાના ડિઝાઇનર કોણ હતા? તો જવાબ આવશે મિત્રો આમાં શ્રી રામ અવજી સુતાર. અઢારમો પ્રશ્ન, સોમનાથ પાટણ પાસે ત્રિવેણી સંગમની નદીઓમાં કોનો સમાવેશ થતો નથી? તો જવાબ આવશે આમાં મિત્રો સોમનાથ અને પાટણ પાસે ત્રિવેણી સંગમ નદીઓનો સમાવેશ થતો હોય તો કે મિત્રો સરસ્વતી, હિરણ અને કપિલા આવે છે. 19મો પ્રશ્ન, ગુજરાતનો કયો જિલ્લો સૌથી લાંબો દરિયા કિનારો ધરાવે છે? તો મિત્રો જવાબ આવશે કચ્છ જિલ્લો. 20મો પ્રશ્ન, કઈ બોલીમાં આદિમ વાણીની અવસરો જોવા મળે છે? તો જવાબ આવશે મિત્રો ચરોતરી. 21મો પ્રશ્ન, ગુજરાતમાં શાસ્ત્રીય સંગીતના ક્ષેત્રમાં કઈ બે બહેનોનું પ્રદાન ઘણું મોટું છે? તો જવાબ આવશે મિત્રો તાનારીરી. 22મો પ્રશ્ન, ગુજરાતના રાષ્ટ્રીય શાયરનું બિરુદ કોને આપવામાં આવ્યું છે? તો જવાબ આવશે મિત્રો ઝવેરચંદ મેઘાણી. 23મો પ્રશ્ન, જય જય ગરવી ગુજરાતના રચયિતા કવિ કોણ હતા? તો જવાબ આવશે મિત્રો નર્મદ. 24મો પ્રશ્ન, થોડાનું થોડા અને 15નું પંડર કઈ બોલીનું ઉચ્ચારણ છે? તો જવાબ આવશે મિત્રો સુરતી બોલી. 25મો પ્રશ્ન, પ્રખ્યાત રમતવીર ધ્યાનચંદજીની શ્રેષ્ઠતા કઈ રમતમાં સિદ્ધ થયેલી હતી? તો જવાબ આવશે મિત્રો હોકી. 26મો પ્રશ્ન, કઈ રમતના ખેલાડીઓને સ્પાઇકર્સ કહેવામાં આવે છે? તો જવાબ આવશે મિત્રો હોલીબોલ. 27મો પ્રશ્ન, મહાત્મા ગાંધીજીએ કઈ શિક્ષણ સંસ્થા સ્થાપી હતી? તો જવાબ આવશે મિત્રો ગુજરાત વિદ્યાપીઠ. 28મો પ્રશ્ન, ભારતના માન્ચેસ્ટર તરીકે ગુજરાતનું કયું શહેર પ્રસિદ્ધ હતું? તો જવાબ આવશે મિત્રો અમદાવાદ. 29મો પ્રશ્ન, ડક કઈ રમત સાથે સંકળાયેલ શબ્દ છે? તો જવાબ આવશે મિત્રો ક્રિકેટ. 30મો પ્રશ્ન, રાષ્ટ્રીય રમત દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો જવાબ આવશે મિત્રો 29 ઓગસ્ટ. 31મો પ્રશ્ન, ગુજરાતનો સૌથી પ્રાચીન પુલ હોપ પુલ કઈ નદી પર બાંધવામાં આવેલો છે? તો જવાબ આવશે મિત્રો તાપી નદી. 32મો પ્રશ્ન,
નીચેનામાંથી કયા રાજ્યની સીમા ગુજરાત રાજ્યને અડતી નથી? તો મિત્રો આમાં જવાબ આવશે છત્તીસગઢ આવશે. 33મો પ્રશ્ન, નેશનલ એક્સપ્રેસ વે નેશનલ હાઈવે નંબર 1 કયા બે સ્થળોને જોડે છે? તો જવાબ આવશે મિત્રો અમદાવાદ અને વડોદરા. ઉકાઈ ડેમ કઈ નદી ઉપર છે? તો જવાબ આવશે મિત્રો મહી નદી ઉપર. કુંજેશ્રી મોટાનું બાળપણનું નામ શું હતું? જવાબ આવે સુનિલાલ ભાવસર.